ચેનલની અંદર નવા આવેલા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેશો અને બાજુમાં આવતા બે લાઇકોન પર પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ તમને મળતી રહેશે એના માટે એની એસીની પ્રિપેરેશન કરતાં વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર મળી રહી છે અનએકેડેમીના માધ્યમ પર મિત્રો અહીંયા ટોપ એજ્યુકેટર દ્વારા ભણાવવામાં આવે છે એમાંથી વિષ્ણુ સર છે જેને વીસ વર્ષનો અનુભવ છે અને એક લાખ લોકોને ટ્રેન કરી ચૂક્યા છે રવિન્દ્ર બાબુ સર છે મિત્રો આઈઆઈએસસી થી કરેલ છે અને બાર વર્ષનો અનુભવ છે અને બે ટાઈમ ગ્રેટ ક્રેક કરેલી છે અને જે રેડી સર છે મિત્રો જે એમટેક આઈઆઈટી બોમ્બેથી કરેલું છે અને તેર વર્ષથી વધારે વર્ષનો અનુભવ છે મિત્રો ટોપ રેન્કરની અંદર આવેલા છે તો આવા ટોપ એજ્યુકેટર છે જેને વીસથી વધારે વર્ષનો અનુભવ હોય અહીંયા તમને ભણાવી રહ્યા છે મિત્રો તો એન્જિનિયરિંગ સર્વિસીસ તૈયારી કરે છે એના માટે ફ્રી ટેસ્ટ સિરીઝ નું આયોજન કરેલું છે 20 ફેબ્રુઆરી ને 27 ફેબ્રુઆરી જે 150 ક્વેશ્ચન છે 180 મિનિટ નો સમય છે 3 પીએમ છે મિત્રો મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ અને ઈસી માટેનું છે અને એવી જ રીતે મિત્રો જે જનરલ સ્ટુડન્ટ છે એના માટે 100 ક્વેશ્ચન છે 120 મિનિટનો સમયગાળો સમય ગાળો છે 10:30 એએમ છે રાખેલું છે છે મિત્રો આ પેપરનું સોલ્યુશન કરવામાં આવશે મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ ઈસી કોમ્પ્યુટર આઈટી અને કેમિકલ માટેનું જે લાઈવ ની અંદર સોલ્યુશન થશે ટોપ એજ્યુકેટર દ્વારા લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ગેટ બે એકવીસ માટે આજના જે વિડીયોની અંદર ભરતી આવી છે મિત્રો એનટી ની અંદર ભરતી આવી છે બે હજાર એકવીસ માટે મોટી ભરતી કહી શકાય સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ વેબસાઇટ લાયકાત આ તમામ વિગતો જોઈએ આપણે એનટીપીસી એટલે સૌ પ્રથમ તો એનું પૂરું નામ જોઈએ એનટીપીસીનું પૂરું નામ છે નેશનલ થર્બર પાવર કોર્પોરેશન લિમિટેડની અંદર ભરતી આવી છે ફોર્મ ભરવાની જે શરૂઆતની તારીખ છે મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ એનટીપીસીની અંદર ફોર્મ ભરવાના શરૂ થશે અને એની છેલ્લી તારીખની અંદર વાત કરીએ તો દસ ત્રણ બે હજાર એકવીસ એટલે કે દસ માર્ચ બે હજાર એકવીસના ના રોજ પૂર્ણ થશે આ ચોવીસ તારીખથી શરૂ થઈ ગયા છે આના ફોર્મ અને દસ માર્ચ બે હજાર એકવીસના રોજ આના ફોર્મ પૂર્ણ થશે અને આ ફોર્મ છે મિત્રો તમારે ઓનલાઈન એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાના રહેશે એનટીપીસીની વેબસાઇટ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યાંથી તમે ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો એ અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે એની અંદર મિત્રો આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની ભરતી છે એની અંદર પણ વિવિધ બ્રાન્ચો માટેની ભરતી છે અને બીજી જે ભરતી છે આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી માટેની ભરતી છે એને આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ઉંમર છે એની અંદર ત્રીસ વર્ષની વયમર્યાદાવાળા ઉમેદવારો છે એની અંદર ફોર્મ ભરી શકે છે એનટીપીસીની અંદર પગાર છે મિત્રો ત્રીસ હજારથી લઈને એક લાખ વીસ હજાર સુધીનો મળવાપાત્ર થશે તમને બેઝિક છે ત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે તમને સૌપ્રથમ પહેલો પગાર છે મિત્રો ચલણની અંદર વાત કરીએ જનરલ કેટેગરીવાળા છે ઓબીસી કેટેગરીવાળા છે ને એ ડબલ્યુ એસ કેટેગરીવાળા છે અને ચલણ છે ત્રણસો રૂપિયા ભરવાનું છે એસસી એસટી સ્ત્રી વિકલાંગ અને તમામને છે કોઈ પણ જાતનું ચલણ ભરવાનું રહેતું નથી અને એની ઓફિશિયલી વેબસાઇટ છે એનટીપીસી ડોટ કો ડોટ ઇન એના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો હવે એની અંદર વાત કરીએ લાયકાતની અંદર તો આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની લાયકાત છે બેચલર ઓફ એન્જિનિયર તમે જો ડિગ્રી કરેલું હોય તો એની અંદર ટોટલ બસો જગ્યા આવેલી છે બીઈ માટે જે લોકોએ બીઈ કરેલું હોય હમણાં કહું કે કયા કયા ટ્રેડ માટેની જગ્યા છે અને આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટે મિત્રો વાત કરીએ તો જે લોકોએ એમએસસી કરેલું હોય એના માટેની ત્રીસ જગ્યાઓ છે એટલે ટોટલ બસો ને ત્રીસ જગ્યાઓ મંગાવવામાં આવેલી છે હવે મિત્રો જે લાયકાતની અંદર વાત કરીએ તો ક્વોલિફિકેશનની અંદર જે લોકોએ બીઈ કરેલું હોય જે ઇલેક્ટ્રિકલની અંદર મિકેનિકલની અંદર ઇસીની અંદર અને જે ઇન્સ્ટ્રુમેશનની અંદર આ તમામ લોકો ફોર્મ ભરી શકે છે ને 60% આવેલા હોવા જોઈએ બેચલર ઓફ ની અંદર હવે ઇલેક્ટ્રિકલની અંદર પણ બીજી બ્રાન્ચો ચાલી શકે ઇલેક્ટ્રિકલ હોય ઇલેક્ટ્રોનિક્સ હોય પાવર ઇન્જિનિયર હોય પછી વોલ્ટેજ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ હોય આ તમામ જે બ્રાન્ચો છે ઇલેક્ટ્રિકલ ને સમકક્ષ હોય એ પણ ફોર્મ ભરી શકે છે મિકેનિકલ હોય પ્રોડક્શન હોય ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર હોય આ તમામ જે મિકેનિકલ ઓટોમેન્શન આ તમામ જે પાવર ઇન્જિનિયર હોય એ તમામ આની અંદર ફોર્મ ભરી શકે છે ઇલેક્ટ્રોનિક જે ઈસી કરેલું હોય અને ઇન્સ્ટોમેશન કરેલું હોય આ તમામ બ્રાન્ચો છે આની અંદર ફોર્મ ભરી શકે છે અને ટોટલ વેકન્સીની અંદર વાત કરીએ તો બસો વેકન્સી આવેલી છે સાહીઠ પર્સન્ટેજ હોવા જરૂરી છે અને એક વર્ષનો તમને અનુભવ હોવો જરૂરી છે થર્મલ ગેસ પાવર પ્લાન્ટનો તમારે અનુભવ હોવો ઇન્જિનિયરને લગતો હોવો જરૂરી છે અને ઉંમર વર્ષ છે ત્રીસ છે સેલેરી છે ત્રીસ હજાર રૂપિયા તમને મળવાપાત્ર થશે બીજી જે પોસ્ટ છે મિત્રો આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટેની એની અંદર ત્રીસ જગ્યાઓ છે એમએસસી કરેલું હોવું જરૂરી છે સાઠ પર્સન્ટેજ સાથે અને એક્સપિરિયન્સ છે એક વર્ષનો હોવો જરૂરી છે એમાં પણ ત્રીસ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે આની અંદર જો ઇલેક્ટ્રિકલની અંદર ટોટલ નેવું જગ્યા છે મિકેનિકલની અંદર સિત્તેર જગ્યાએ છે જે ઈસી કરેલું છે જે લોકોએ ઇલેક્ટ્રોનિક્સ કરેલું છે અને ઇન્સ્ટોમેશન કરેલું છે એની અંદર ચાલીસ જગ્યાઓ છે મળીને અને આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટેની ત્રીસ જગ્યાઓ છે તો આ જે અલગ અલગ જગ્યાઓની અંદર પણ આપણે વાત કરી આ ફોર્મ છે તમને ઓફિસિયલી વેબસાઇટ છે એ તમારે એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે ટેલિગ્રામની ચેનલ પણ ત્યાં આપેલી છે ત્યાં પણ તમને આ લિંક આપી દઉં છું અને એની પીડીએફ પણ તમને ત્યાં આપી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે આવા વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ તમારા સુધી અમે લઈ આવીને આપતા રહેશું વધુ માહિતી માટે અમારી આ ચેનલ ને આજે જ સબસ્ક્રાઈબ કરી લો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરો તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બે લાઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં